Welcome back our YouTube channel Commerce John and Commerce Guidance. Today we discuss regarding the paper solution section D, and आज आपने बात करी रहा है paper solution नी. तो आज आपने बात करी रहा है तो paper solution नी अंदर सर्वप्रथम आपने आज बात करी रहा है भारित नफानी गणतरी दर्शावतु पत्रक छे जे तमने यहाँ वर्ष आपी दीधो छे અને 2012 થી 2017 સુધીની જે છે તમને માહિતી બધી આપી દીધી છે તો અહીંયા નફો છે નફાના ભાર જોડે ગુણાકાર કરવાનો છે અને ભારિત નફો આપણે શું કરવાનો છે શોધવાનો છે ભારિત નફો છે એ શોધવાનો છે આ બેના ગુણાકારથી તમને મળી જશે ઓકે કુલ ભાર વડે આ જે ભારિત નફો છે એને કુલ ભાર વડે શું કરવું પડશે ભાગી નાખવો પડશે ઓકે સો એટલીસ્ટ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે ઓકે કે આ ભારિત નફો આપણે કઈ રીતે શોધીએ છીએ શું કરીએ છીએ બરાબર હવે આપણે આમાં આગળ વધીએ તો એક બીજી વસ્તુ તમે શું કહી છે તમે જોઈ લેજો કે કુલ ભારિત નફાને આપણે કુલ ભાર વડે ભાગવામાં આવશે કુલ ભારિત નફો 3,45,000 ભાગાકારની અંદર કુલ ભાર બરાબર 15,89,666.67 જવાબ આવશે અને અહીંયા તમને ખરીદીના વર્ષો આપી દીધા છે જે અહીંયા તમે જોઈ શકો છો ખરીદીના વર્ષો જે છે 3 આપી દીધા છે બરાબર એ ખરીદીના વર્ષો વડે તમારે શું કરવાનું થશે એનો ગુણાકાર કરવાનો થશે એટલે ટોટલ તમને પાકડીનો આન્સર કેટલો મળી જશે 2,69,000 આન્સર મળી જશે તો આ હતો તમારો દાખલા નંબર 1 પાકડી સેક્શન ડીની અંદર હવે આપણે સેક્શન ડીની અંદર બીજા નંબરનો દાખલો છે એની અંદર તમે વાત કરશો તો તમને અહીંયા વેચાણની ઉપજ અને અન્ય આવકો જેની અંદર તમને કહી દીધું છે કે આ તમારું 2017 જે છે બરાબર એમાંથી 2016 શું કરી દેવાનું છે બાદ કરી દેવાનું છે 2016 શું કરી દેવાનું છે બાદ કરી દેવાનું છે ઓકે અને જે આવશે એ તમારો શું છે વધારો ઘટાડો થશે તો 16માંથી 14 માઇનસ કરો એટલે 2,00,000 આવશે 3માંથી 80 બાદ કરો તો 50,000 આવશે 19માંથી 16,50 માઇનસ કરો તો 2,50,000 આવશે 9,60માંથી 7,20 માઇનસ કરો તો 2,40,000 આવશે હવે ટોટલ જે તમારી ઇન્કમ છે એમાંથી ટોટલ ખર્ચા માઇનસ કરો 9,30,000 તમારો જે છે એ આવકવેરા પહેલાંનો નફો આવશે 9,40 અને 10,000 હવે એનું તમારે શું કરવું પડશે અહીંયા 30% લખી લેવું પડશે આના 30% આના 30% અને આના 30% તમારે લેવા પડશે બરાબર એ 30% આવી ગયા પછી અહીંયા તમે જોઈ શકો છો માઇનસ કરવાના છે તો 6,51 6,58 અને જે છે તમારા 7,000 આવી જાય છે હવે તમે એક વસ્તુ વિચાર કરો કે આ ટકાવારી સાહેબ આવી ક્યાંથી તો ટકાવારી આવી એનું કારણ શું છે કે આ જે તમારો ડિફરન્સ જે છે બરાબર એના ભાગાકારમાં તમારે આ રકમ મૂકવાની થશે બરાબર અને ગુણાકારની અંદર 100 તફાવત ભાગાકારની અંદર 2016ની જે છે એ તફાવત ભાગાકારની અંદર 2016ની જે રકમ છે એ ગુણાકારની અંદર ગુણાકારની અંદર શું આવશે 100 આવશે ઓકે ગોટ ઇટ કમ્પ્લીટ ચાલો હવે આપણે નીચે બીજો દાખલો છે એ બીજો દાખલો જોઈ લઈએ કે અહીંયા તમને કીધું છે કે વેચેલ માલની પડતર આપી દીધી છે ચોખ્ખું વેચાણ આપી દીધું છે કામગીરીના ખર્ચા આપણે રકમમાંથી શોધવાના છે તો વહીવટી ખર્ચા વેચાણ ખર્ચા ઘસારો એ કામગીરી ખર્ચા કહી શકાય છે ફોર્મ્યુલા તમને અહીંયા આપી દીધું છે જોઈ શકો છો તમે ફોર્મ્યુલા કે વેચેલ માલની પડતર 3,25 છે બરાબર વેચેલ માલની પડતર કેટલી છે 3,25,000 1,75 આપણે કામગીરીના ખર્ચા શોધ્યા ભાગાકારની અંદર ચોખ્ખું વેચાણ ગુણાકારની અંદર 100 એટલે 83.33 તમારો જવાબ આવી જશે હવે આપણે આગળ વાત કરીએ તો વેચાણ જે છે 6,00,000 છે એ અંદર આપી દીધું હતું બિન કામગીરીની આવકો 45,000 એ તમારે ધ્યાનમાં લઈ લેવાની એટલે ટોટલ ધંધાની આવક કેટલી થઈ ગઈ ટોટલ બિઝનેસની આવક તમારી 6,45,000 એમાંથી કુલ આવક કુલ ખર્ચા જે છે એ શું કરવા પડશે માઇનસ કરવા પડશે જેમ કે વેચેલ માલની પડતરથી લઈને જે છે એ બધા ખર્ચા તમને અંદર રકમમાં આપેલા છે એ બધા માઇનસ કરવાના થશે જે તમે માઇનસ કરશો એટલે શું થશે તમારા માટે એ અહીંયા આન્સર 6,20,000 એનું ટોટલ માઇનસ કરશો તો 25,000 અને 25,000ના 30% 7,500 થાય અને 17,500 કરવેરા પછીનો નફો કહી શકાય છે તો કરવેરા પછીનો ચોખ્ખો નફો કેટલો આવ્યો છે 17,500 આવી ગયો છે બરાબર એ તમે જોઈ શકો છો ભાગાકારની અંદર 6,00,000 ગુણાકારની અંદર 100 અને 2.92 જેવું થઈ જાય છે બરાબર ટકાવારી હવે આપણે આગળ વધીએ
તો તમને બીજું શું કહે છે એ જોઈ લઈએ. બીજું તમને એ કહે છે કે માલિકીના ભંડોળો આપેલા છે અને માલિકીનો ગુણોત્તર શોધવાનો છે. આયરોય તો માલિકીના ભંડોળોમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામત અને વધારો, એટલે ટોટલ 45 લાખ તમારા જમા થઈ જાય છે. બરાબર, માલિકીમાં હવે બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોનો સરવાળો કરો, એટલે કુલ મિલકતો 50 લાખ ને 20 લાખ, એટલે તમારા ટોટલ 70 લાખ થઈ જશે. અને માલિકીના ભંડોળો 45 લાખ ભાગાકારની અંદર બિન ચાલુ મિલકતો એટલે 70 લાખ, એટલે તમારો 0.64 જેમ એક આન્સર આવે છે. એનો મતલબ એમ કે તમારી મિલકતો તમારા ભંડોળ કરતાં કેવી છે? વધારે છે. ઓકે, હવે આપણે એના પછીનો બીજો દાખલો આગળ જોવા જઈએ તો દેવા ઇક્વિટીનો ગુણોત્તર કહે છે. દેવા ઇક્વિટીના ગુણોત્તરમાં કશું નથી કરવાનું. ઇક્વિટી શેર ભંડોળ જે ઉપરના દાખલામાં આવ્યા હતા, જે 45 લાખ એ અને 15 લાખ જે છે એ બિનચાલુ દેવા તમને રકમમાં આપી દીધા છે, એ તમારે ધ્યાને લેવાના છે. એટલે તમારી ભંડોળ છે એ તમારા દેવા કરતાં વધારે છે. બરાબર, અહીંયા તમને આવકવેરા પહેલાંનો નફો 1,32,000 આપ્યો છે. બિન કામગીરીના ખર્ચા, કામ ના કરો અને ખર્ચા થાય, કામ ના કરો ને ખર્ચા થાય, એ આ બધા ખર્ચા શું કરવા પડશે? તમારે માઇનસ કરવા, એડ કરવા પડશે. આ બધા ખર્ચા તમારે શું કરી દેવાના છે? એડ કરવાના છે. પાઘડી માંડીવાળી, પેટન માંડીવાળી, ઘસારો માંડીવાળો, સામાન્ય નામત ખાતે ફેરબદલી, વ્યાજના ચૂકવ્યા, ડિવિડના ચૂકવ્યા, ફર્નિચર વેચાણ, નુકસાન, તમે કામ નથી કરતા ને ખર્ચો થાય છે, એને બિન કામગીરીના ખર્ચા કહેવાય. તમે કોઈ જગ્યાએ મહેનત મજદૂરી કરવા જતા નથી, મહેનત કરવા જતા નથી. કોઈ કંપનીના શેર લઈ રાખ્યા એટલે તમને ડિવિડન્ડ મળ્યું, કોઈ બેંકમાં તમે પૈસા મૂકી રાખ્યા ને વ્યાજ મળ્યું. બરાબર, ફર્નિચર વેચાણ, નુકસાન છે, એટલે આ બધા ખર્ચા શું કરવા પડશે? તમારે એ એડ કરવા પડશે એ નફાની અંદર 1,51,000. પછી તમારે જે આવશે એ 2,83,000 તમારું શું થશે? ટોટલ એ તમારી આવકવેરા પહેલાંનો નફો થઈ જશે. ઓકે, હવે આપણે આગળ વધીએ તો બિનકામગીરીની આવકો, વ્યાજ મળ્યું, ડિવિડન્ડ મળ્યું અને રોકાણ વેચાણ નફો. તમે કામ નથી કરતા ને આવક થાય છે. કોઈ જગ્યાએ વ્યાજે પૈસા મૂક્યા હોય તો વ્યાજ મળ્યું હોય, કોઈ કંપનીના શેર લીધા હોય, ડિબેન્ચર લીધા હોય, ડિવિડન્ડ મળ્યું હોય, કોઈ ડિબેન્ચર ઉપર વ્યાજ મળ્યું હોય, કોઈ શેર ઉપર ડિવિડન્ડ મળ્યું હોય, રોકાણ વેચાણનો નફો, રોકાણ વેચાણનો નફો, તમે કોઈ રોકાણ વેચ્યું હોય, નફો થયો હોય, એ માઇનસ કરી દેવાનો બિનકામગીરીની આવક. કાર્યશીલ મૂડી પહેલાંનો રોકડ પ્રવાહ કેટલો આવ્યો? 34,000. હવે અહીંયા તમને જુઓ, મારે તમને સમજાવવો છે આ દાખલો, તો એ સમજાવવા માટે મારે પહેલાં તો તમે અહીંયા કોન્સન્ટ્રેશન કરો કે બાકી આગળ લાવ્યા જે છે એ તમને આપી દીધેલી છે. બરાબર, બાકી આગળ લાવ્યા એ તમને રકમમાં આપી દીધી છે, બાકી આગળ લઈ ગયા એ પણ તમને રકમમાં આપી દીધી છે, વેચાણ પણ તમને રકમમાં આપી દીધું છે અને ઘસારો પણ રકમમાં આપી દીધો છે. આ બધી વસ્તુ તમને આપી દીધી છે. હવે જુઓ, બાકી આગળ લાવીને લઈ ગયા તો તમારી પાસે 6 છે. વેચાણ, વેચાણની અંદર શું થાય? રોકડ ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે જમા. તો ફર્નિચર ખાતાની જમા બાજુ પર રોકડની એન્ટ્રી આવી ગઈ 4 લાખની. બરાબર, અને નફો હંમેશા આપણે ઉધાર બાજુ પર જ મૂકીએ છીએ, કોઈ પણ ખાતું હોય. બરાબર, હવે તમારે અહીંયા ફર્નિચર વેચાણનું નુકસાન કેટલું છે? ફર્નિચર વેચાણનું નુકસાન, વેચાણ 4 લાખ અને ફર્નિચરની ખરીદી કેટલી હતી? 11,20,000. તો તમે એટલું વિચાર કરી શકો છો કે 4 લાખનું વેચ્યું સામે 11,20,000નું ખરીદ્યું, તો 7,20,000નો તમારો શું થાય છે? આવક, જાવક રોકડ પ્રવાહ થાય છે. પછી તમે આટલું 11,20,000ની માંથી 4 લાખ માઇનસ કરી દેશો, એટલે 7 લાખ, 11,20,000માંથી તમારે શું માઇનસ કરવું પડશે? 4 લાખ. તો 7,20,000ની જાવક રોકડ પ્રવાહ જે તમારા પાસે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આજે સેક્શન ડી હતું. કાલે તમારા, કાલે આપણે બીજા પેપરના સેક્શન ડીની વાત કરીશું. ચેનલ પર નવા લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઇકોનોમિક્સની અંદર પણ આપણે આવી રીતે સેક્શન સી અને ડી લઈશું, પણ સૌપ્રથમ સેક્શન ઈથી શરૂઆત કરીશું ઇકોનોમિક્સની અંદર. તો મને પલાશ આચાર્યને અત્યાર સુધી રજા આપો. નમસ્કાર, સત શ્રી અકાલ એન્ડ ગુડ નાઇટ. હેવ અ ગુડ ડે.